અગ્રસ્ત વજુ કોટકની સ્મરણ જ્યોતને વંદન અને જ્યોતના સ્મરણને પણ વંદન કરીએ છીએ. તેમની પાસે જીવન સમજવાની, જીવન જોવાની, જીવનને માણવાની અને નિરખવાની 6 નહીં પણ 26 ઇન્દ્રિયો છે. તમામ મહેમાનોને વિનંતી છે કે સ્ટેજ પર પોતાનું સ્થાન ગ્રહણ કરે. મિત્રો, આજથી 6 દાયકા પહેલાં વજુભાઈના કલમે ખીલેલા આ એવા પુષ્પ છે જે ક્યારેય કરમાયા નથી. કોઈ પણ સ્થિતિમાં જીવન જીવવાનું બળ પૂરું પાડતા આ લખાણો સમયથી પર છે. બાપુજીએ ફિલોસોફી જેવા અઘરા વિષય ઉપર લખવાનું માત્ર 18 વર્ષની ઉંમરથી શરૂ કર્યું હતું. પ્રભાતના પુષ્પો ઓડિયો, ઘણા વર્ષોથી ઈચ્છા હતી કે દાદાના પ્રભાતના પુષ્પો ઓડિયો સ્વરૂપે રજૂ થાય. એમના શબ્દોમાં જે પ્રેમ, પાવર, ક્રિએટિવિટી અને માર્ગદર્શન છે એ ઓડિયો સ્વરૂપે હજારો અને લાખો લોકો સુધી પહોંચે અને એમને પ્રેરણા કે માર્ગદર્શન મળે, બસ એ જ સપનું હતું. ચિત્રલેખાના સ્થાપક વજુભાઈ કોટકના પુસ્તક પ્રભાતના પુષ્પોનું ઓડિયો વર્ઝન આજે બહાર પડી રહ્યું છે, એ આનંદની ઘટના છે. અને આ પ્રસંગની ઉજવણીમાં નેશનલ સ્ટોક એક્સચેન્જ એક નિમિત્ત બન્યું છે, તેનો મને વિશેષ આનંદ છે. ચિત્રલેખા સાથે એક વાચક તરીકે મારો લગભગ 50 વર્ષથી સંબંધ રહ્યો છે. આવો બેલ વગાડી અને આપણા ફળચામાં ગયેલા સંબંધોને, જાતને આ પ્રભાતના પુષ્પો થકી ઉજાગર કરીએ. બંનેને પણ વિનંતી છે કે આખી QR કોડની વિધિ તરફ અમને સૌને લઈ જાય. અહીંયા સ્ક્રીન ઉપર જે QR કોડ છે એને આપણે બધાએ સ્કેન કરવાનો છે. જી હા, 6 દાયકાની ગેરહાજરી પછી પણ જેનું નામ લોકૈયામાં રમી રહ્યું છે એ 5 અક્ષરનું નામ છે વજુ કોટક. અમૂલ્ય પ્રભાતના પુષ્પો ખરા અર્થમાં અમૂલ્ય જ છે. સર્વજન સુખાય અને સર્વજન હિતાય, એના પર માત્ર સર્જકનો જ નહીં આપણા સૌનો હક છે. એટલે જ આ ઓડિયો બુક વિનામૂલ્યે ડાઉનલોડ કરી એનો લાભ લઈ શકાશે. તો આવો, વજુ કોટક સર્જિત અને આ સર્જન પ્રભાતના પુષ્પોનું હવે રસપાન કરીએ. હવે પ્રસ્તુત છે પ્રભાતના પુષ્પોના ઓડિયો સંસ્કરણની એક નાની એવી ઝલક. નદી જ્યારે પાળમાંથી નીકળે છે ત્યારે તે એમ નથી કહેતી કે મારી સામે પથ્થરો ખડકાયા છે, હું કેવી રીતે આગળ વધીશ. તારા નાનકડા પતંગને જોઈને મને હસવું આવ્યું અને મેં મનમાં અનુભવ્યું, હું જે ઊંચાઈએ પહોંચ્યો હતો ત્યાં તું કદી પણ નહીં પહોંચી શકે એવી મેં ગણતરી કરી લીધી. અને એવામાં તો તે વચમાંથી જ પેચ લીધો. મારા આખા દેહમાંથી ધ્રુજારી પસાર થઈ ગઈ. વધુ આગળ વધવા માટે મેં ઢીલ મૂકી અને તે ખેંચતાણ શરૂ કરી. તારા તરફનો એક જ આંચકો અને મારો પતંગ કપાઈ ગયો. મને ખાતરી થઈ કે હું ઘણે ઊંચે પહોંચેલો પણ મારો માંજો કાચો હતો. કેવલ ગુજરાતી નહીં, જિસ કિસી કો અચ્છે સાહિત્ય મેં રુચિ હૈ ઉસકો કિતની ભી મેગઝીન્સ ખડી હો ઉસકે બીચ મેં ચિત્રલેખા કા અંક ખરીદના પડતા હૈ. ઓર ઇસકા કારણ યે હૈ કે વજુભાઈ કે દ્વારા બનાઈ ગઈ ઇસકી નીવ. વજુભાઈ જહાં ભી હોંગે ઉનકી આત્મા આજ ઇસ કાર્યક્રમ કો ભી દેખ રહી હોગી ઓર આપકે માધ્યમ સે સમાજ કે સાહિત્ય કા કિતના લાભ હો રહી હૈ ઇસ બાત કે લિયે આપકો આશીર્વાદ ભી દે રહી હોગી. બહોત બહોત ધન્યવાદ. એટલું જ કહેવા માંગીશ કે જેવી રીતે
ગીતાના શ્લોકો કે મહામૃત્યુંજય મંત્ર, આપણા ઘણા બધા મંત્રો એ શ્લોકો વિશે કહેવાય છે કે જો તમે ઉચ્ચારણ ના કરી શકો વાંધો નહીં, સાંભળવામાં પણ એટલું જ પુણ્ય છે. પ્રભાતના પુષ્પો ના વાંચી શકો તો વાંધો નહીં, હવે સાંભળવામાં પણ એટલું જ પુણ્ય છે. અંગ્રેજીમાં એમ કહેવાય છે એમની જ ભાષામાં કે તે સે હી ઇઝ વેલ રેડ, અને આપણે કહીએ છીએ કે માણસ બહુશ્રુત છે. તો એ બહુશ્રુતતા વધે એ માટે આપણે જે આ નવી પેઢીને પ્રભાતનું પુષ્પ ગુરુજરી વાગદેવીના ચરણે અર્પણ કર્યું છે. કારણ કે વજુભાઈના પ્રભાતના પુષ્પો છે ને એ માત્ર પુસ્તક નથી, એ ટ્રેન્ડ સેટર આમ જુઓ તો ઘટના છે. મેગેઝિનોના પહેલા પાને ચિંતનાત્મક લખાણ હોય એ પરંપરા શરૂ વજુભાઈએ આ પ્રભાતના પુષ્પોથી કરી. પ્રભાતના પુષ્પોનું જે સંસ્કરણ થયું એ ફૂલોમાંથી બનેલું અત્તર છે. પુસ્તકના સ્વરૂપે પુષ્પ હતા, સમય મુજબ હવે એને ઓડિયોના સ્વરૂપે અત્તર બનાવવામાં આવ્યા છે. We don't have to be a victim of the situation. We have to come out as victors. એ વાત મને સૌથી વધારે આ પ્રભાતના પુષ્પોમાં સ્પર્શી છે. આદરણીય વજુભાઈના શબ્દો મનને પ્રસન્ન કરશે, મનને સ્થિર કરનારા છે, મનને સક્ષમ સબળ સમર્થ કરનારા છે. મેં રામચંદ્રજીને પૂછ્યું, દેવ હમણાં તો તમે જંગલમાંથી આવ્યા, શું તમે હજારોને ખર્ચે બંધાવેલા મંદિરમાં નથી રહેતા? રામચંદ્રજીએ જવાબ આપ્યો, જ્યારથી મેં જોયું કે પુરુષો નારીના પવિત્ર દેહને છૂંદીને દર્શનની અભિલાષા સિદ્ધ કરવા ઉપર ચાલ્યા જાય છે, ત્યારથી મેં મંદિરનો ત્યાગ કર્યો છે.